શ્રી સરદાર પટેલ સેવા દળ દ્વારા લવ જિહાદ અંગે નોંધાયેલ ફરિયાદમાં કડક કાર્યવાહી કરવા આવેદન પત્ર આપ્યું હતું. શ્રી સરદાર પટેલ સેવા દળ દ્વારા આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે વડોદરા શહેર લવ જિહાદના કિસ્સાનું એપી સેન્ટર બન્યું છે. નવા કાયદાના અમલીકરણ બાદ શહેરમાં બે કેસ નોંધાયેલા છે, જેમાં પોલીસ તંત્ર તથા આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે અને આવા વિલંબથી અસામાજિક તત્વોને પ્રોત્સાહન અને છટકો ગોઠવવાનો સમય મળી રહ્યો છે, જેથી આ મામલામાં કડક અને ત્વરિત પગલાં લઈ આરોપીઓને સખત સજા મળે અને દીકરીઓને ન્યાય મળે તેવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાય છે. જે રીતે આપ સૌ જાણો છો કે આપણું સંસ્કારનગરી વડોદરામાં લવ જિહાદનું એપી સેન્ટર બની ગયું છે. લવ જિહાદના કાયદા પછી ટૂંક સમયમાં જ એક અઠવાડિયાના અંતરની અંદર બે કિસ્સા નોંધાઈ ગયેલા છે, જેની અંદર આરોગ્ય શાખા તથા આપણા પોલીસ કર્મી ભાઈઓ આમાં દેર કરી રહ્યા છે. કેસની અંદર કાર્યવાહી ફટાફટ થઈ નથી રહી, એના લીધે કેવું છે, અસામાજિક તત્વોને પોતાનો સમય મળી જાય છે, એ લોકો પોતે પગ છૂટવાનું કામ કરી જાય છે. એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છે કે ભાઈ આવા કિસ્સાની અંદર તરત અને કડક કાર્યવાહી થાય, જેથી અસામાજિક તત્વો છે તે સમાજમાં આવા બનાવો ના બને. અને અમે આવી ઉગ્ર રજૂઆત કરી અને તમારા માધ્યમથી અમે સમાજની દરેક દીકરીઓને કહેવા માંગીએ છીએ કે તમારી પાસે કોઈ અન્યાય થઈ રહ્યો હોય, કોઈ તમારી પાસે કોઈ તકલીફ હોય તો તમે બે જીજા અમારી પાસે આવો, અમે તમારા માટે લડીશું. અમે એમના માટે આર્થિક સામાજિક દરેક રીતે અમે લડવા માટે તત્પર છીએ. અમે સમાજ સેવા માટે તત્પર છીએ. વિરેન પટેલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.